અમદાવાદની વાત કરીએ, અમદાવાદના રિવરફ્રન્ટ મેદાનમાં ક્રિકેટ રસિયાઓની ભારે ભીડ જોવા મળી છે. કોરોનાને ભૂલી ક્રિકેટ રમવા માટે યુવાનો ઉમટી પડ્યા. સોશિયલ ડિસ્ટન્સ, માસ્કના નિયમો જાણે કે આ તમામ યુવાઓ ભૂલી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. કોરોનાના કેસ ઘટતા લોકો ફરી એકવાર બેદરકાર બની રહ્યા છે. સવારથી જ આટલી ભીડ હોવા છતાં પોલીસ તંત્રએ હજુ સુધી કોઈ જ પગલાં નથી લીધા. આવી બેદરકારીના કારણે કોરોનાના કેસ ફરી એકવાર વધી શકે છે તે ગંભીરતા કદાચ આ તમામ લોકો ભૂલી રહ્યા છે. કોરોનાના કેસ ઘટતા લોકો બિંદાસ બની ગયા છે. સ્થિતિ થોડી સામાન્ય થઈ છે, છૂટછાટ મળી છે એટલે તેનો દુરુપયોગ કરતા જોવા મળી રહ્યા છે. અમદાવાદના રિવરફ્રન્ટ પર આવેલું આ ગ્રાઉન્ડ છે જ્યાં તમે જોઈ શકો છો કે ક્રિકેટ પ્રેમીઓ સવારથી જ ક્રિકેટ રમી રહ્યા છે. રવિવારની સવાર એટલે દરેક મેદાન પર ક્રિકેટ પ્રેમીઓની ભીડ જોવા મળતી હોય છે. અમદાવાદના દરેક મેદાન પર ઝી 24 કલાકની ટીમ જ્યારે પહોંચી તો અમદાવાદનું રાજીવનગર પાસે આવેલું ચીમનભાઈ જે કહી શકાય કે ગ્રાઉન્ડ અને ત્યાર પછી રિવરફ્રન્ટનું ગ્રાઉન્ડ બંને જગ્યાએ દ્રશ્યો સરખા જોવા મળ્યા કે જ્યાં લોકોની ભીડ ભારે જોવા મળી રહી છે. લોકો જે કહી શકાય ક્રિકેટ પ્રેમીઓ છે તે બાળકો હોય કે યુવાનો, તમામ વયના લોકો અહીંયા બિંદાસ બની અને ક્રિકેટ રમી રહ્યા છે. ખુલ્લેઆમ માસ્ક પહેર્યા વગર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળી રહ્યા છે. જે રીતે ત્રીજી લહેરની વાત ચાલી રહી છે, જો આ જ દ્રશ્યો અમદાવાદમાં અનેક મેદાનો ઉપર જોવા મળશે તો ચોક્કસથી ટૂંક સમયમાં જ કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે, જેમાં સૌથી વધારે સંક્રમિત બાળકો અને યુવાનો થવાના છે. વાત કરીએ ક્રિકેટ ગ્રાઉન્ડની તો અત્યાર સુધી અનેક વાર આ દ્રશ્યો મીડિયામાં બતાવ્યા છે, તા હજુ સુધી પોલીસ તંત્ર દ્વારા આ મામલે કેમ કોઈ પગલાં નથી લેવાતા તે પણ એક સવાલ છે. જે રીતે બિંદાસ બની લોકો બહાર નીકળ્યા છે અને SMS ગાઈડલાઈનનો ભંગ થતો ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે રિવરફ્રન્ટના આ ગ્રાઉન્ડ ઉપર. કેમેરામેન સાથે આશકા જાની, ઝી મીડિયા, અમદાવાદ.